नमस्कार, मिडडे रिपोर्ट साथ है, हूँ छू हितवी। बात महत्वना समाचारों पर, तो 15 ऑगस्ट पहला एनआईए सूरत में धामा नाख्या छे। सूरत में सुरक्षा एजेंसीओं सर्च ऑपरेशन चाली रह्यु छे। आपने जणावी दे, कर्नाटक आईएसआईएस ना मॉड्यूल ना तार सूरत सुधी पहुंचा छे। सूरत ना भागा तड़ाव विस्तार थी एक युवक की अटकात कराई छे। वहली सवारे 5 सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं। मोहम्मद पैलेस विस्तार में एनआईए नु सर्च ऑपरेशन हाथ धरायो। आपने जणावी दे, जलील नामना व्यक्ति की पूछपरछ कराई छे। आपने आ व्यक्ति ने पूछपरछ माटे लई जवामां आवी रह्यो छे। जलील नी सूरत एसओजी पोलिस मथके पूछपरछ कराई रही छे। सर्च ऑपरेशन में 100 वधु पोलिस कर्मचारीओ जोड़ाया हता। सर्च ऑपरेशन में गांधीनगर थी स्पेशल टीम पण पहोंची छे। 2021 ना केस में जलील हतो, अने आपने जणावी दे, सुरक्षा एजेंसीओनी रडार में पहले थी जा हतो। 22-25 वर्षनी उम्रनो आ व्यक्ति छे। जाहिर नामनो युवक सूरत में एनआईए ना धामा अंगे न्यूज 18 पासे एक्सक्लूसिव माहिती आवी छे। 2021 ना कर्नाटक ना आईएसआईएस मॉड्यूल केस में तपास चाली रही छे। भटकल गाम साथे संकळायेला केस में तपास कराई रही छे। आतंकी संगठन अलबदर साथे संकळायेला लोकोनी पण पूछपरछ कराशे। लोको जे संकळायेला लोकोनी पूछपरछ बाद सूरत में तपासनो धमधमाट शुरू थशे। कीर्तेश अमारी साथे सीधा संवाददाता अहीं जोड़ाया छे, वधु विगत मेळवीए। कीर्तेश, जे रीतनी पूछपरछ चाली रही छे, न्यूज 18 द्वारा आ सौथी महत्वनी एक्सक्लूसिव खबर बतावामां आवी छे, शुं छे विगत? बिल्कुल हेतवी, जे रीते कर्नाटक में आईएसआई ना मॉड्यूल पकड़ाया बाद जे रीते तेना तार सूरत पहुंचा था, त्यारे सूरतना भागा तड़ाव राणी तड़ाव विस्तार है, क्या विस्तार में मोहम्मद पैलेस ना बीजा माड़े रहते जलील मुल्ला नामना एक युवकनु सीधू कनेक्शन सामे आवता आज वहली सवारे कही सकाय गुजरात एटीएस एनी साथे एनआईएस अने खास करीने सूरत एसओजीए सवारे 5 ऑपरेशन शुरू कर्युं हतुं अने आ युवकनी अटकायत करी तेने सूरतनी एसओजी ऑफिस खाते लावामां आव्यो। तो दृश्य जोई शकाय छे कि एसओजी ऑफिस छे कि त्यां તાળું મારી દેવામાં આવ્યું છે। અંદર કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં નથી આવી રહી। જે યુવકને છે 25 યુવકની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। 2021 કર્ણાટકમાં જે આઈએસઆઈએસના જે આંતર મોડ્યુલ પકડાયું હતું એ મોડ્યુલના સીધા તાર સુરત પહોંચ્યા હતા। 2021 આ જલીલ મુલ્લા નામનો વ્યક્તિ યુવક છે તે પોલીસની રડારમાં હતો અને આજે 15 ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે આ યુવકની આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન બાદ તેની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ સુરતની એસઓજી ઓફિસ ખાતે ચાલી રહી છે। જે પ્રકારે આ સમગ્ર મામલો છે, કહી શકાય ટૂંક સમયમાં જ આ મામલે એનઆઈએસ અને ખાસ કરીને એટીએસ દ્વારા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। પણ હાલ આ યુવકને સવારે 5 100 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં એક ડરનો માહોલ હતો અને જે રીતે સીધું કનેક્શન સુરત આવ્યું છે ત્યારે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે અને યુવકની પૂછપરછમાં અન્ય નામો સામે આવતા તે લોકોની સામે પણ સર્ચની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે। કહી શકાય ટૂંક સમયમાં જ આ મામલે મોટા ખુલાસા થાય, પણ અત્યારે માત્ર જલીલ મુલ્લા નામના યુવકની અટકાયત કરીને તેની ફરી પાછળના ભાગમાં આવેલી ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે હેતવી। બિલકુલ, મહત્વની વાત છે કીર્તેશ, કે સૌથી મોટા સમાચાર આ ન્યૂઝ 18 બતાવી રહ્યું છે અને અત્યારે જે જલીલની પૂછપરછ માટે તેને લઈ જવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ જોડાયા છે। અત્યાર સુધીમાં કોઈ વિગત સામે આવી છે કે કેમ? બિલકુલ હેતવી, સવારે 5 શરૂ થયેલું ઓપરેશન હતું, 100 વધુ પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા હતા। ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ આવી હતી અને દૃશ્ય જોઈ શકાય છે કે અંદરના ભાગે ઓફિસમાં આ જે જલીલ મુલ્લા નામનો યુવક છે તેની પૂછપરછ ચાલી રહી છે। દૃશ્ય સીધા જોઈ શકાય છે કે એસઓજી ઓફિસનો મુખ્ય ગેટ છે, ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશવામાં આવવા દેવામાં આવતું નથી, અંદરથી કોઈ વ્યક્તિ બહાર નથી આવી શકતું અને ટૂંક સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। પણ કર્ણાટકમાં જે રીતે આઈએસઆઈનું મોડ્યુલ પકડાયું હતું ને મોડ્યુલની પૂછપરછ દરમિયાન સીધું કનેક્શન સુરતનું સામે આવ્યું હતું, જો કે આ યુવક 2021 એટીએસની રડારમાં હતો અને આજે સવારે 5 જે રીતે સર્ચ ઓપરેશન બાદ તેની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે, એટલે કે ટૂંક સમયમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। અત્યારે આ મામલે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કારણ કે જે રીતે
એટીએસ છે, સુરત એસઓજી પોલીસ છે અને તેની સાથે જે એજન્સીઓ છે, તમામ એજન્સીઓ આ યુવકોની પૂછપરછ કરી રહી છે. એટલે કે આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ ચોક્કસપણે છે. પણ હાલ યુવકની પૂછપરછ અને યુવકની પૂછપરછમાં જે વિગતો મળી રહી છે તેના આધારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે આ યુવકને જ્યાંથી એટીએસે સવારે રાઉન્ડઅપ કર્યો છે ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે આજથી 3 વર્ષ પહેલાં કહી શકાય 2 યુવાનોની અટકાયત કરી હતી. અને આ યુવાનોની અટકાયત બાદ ભરૂચ ખાતે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટલે કે કસે ને કસે આતંકી તાર જે રીતે જોડાયેલા છે, આતંકી તારને કનેક્શન સામે આવતા હવે એટીએસ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ટૂંક સમયમાં અમદાવાદ એટીએસમાંથી મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. માત્ર અત્યારે જે વ્યક્તિની અટકાયત કરી છે તેની પૂછપરછ ચાલી રહી છે. તેના સંબંધીઓને એક પછી એક અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે. બિલકુલ કીર્તેશ, અહીંયા મહત્વની વાત છે કે 15 ઓગસ્ટ નજીક છે અને એની પહેલા જ્યારે આ પ્રકારની માહિતી આવી રહી છે, સાથે કર્ણાટકના સેલમમાંથી પણ અખ્તર મહંમદ રૂબા પકડાઈ ચૂક્યો છે અને તે પણ કટ્ટરપંથી વિચારધારા ધરાવનારો છે. હવે આની સાથે જે સુરતમાંથી પણ ક્યાંક ને ક્યાંક આ તાર મળી રહ્યા છે, એટલે અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોઈક મોટું ષડયંત્ર કદાચ રચાઈ રહ્યું હોય અને જેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. ખાસ કરીને જે રીતે અહીંયા જલીલ પકડાઈ ચૂક્યો છે તેની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. આગળ ઘણા મોટા ખુલાસા થાય એવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બિલકુલ, કર્ણાટકમાં જે રીતે આતંકી પકડાયો છે અને તેના મોડ્યુલમાં સુરતનું કનેક્શન સામે આવ્યું છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે સુરત કનેક્શન આવ્યા બાદ 2021થી જલીલ મુલ્લા છે તે પોલીસની રડારમાં હતો. સતત તેના પર મોનિટરિંગ રાખવામાં આવતું હતું. તેની આજુબાજુના લોકો તેને ઓળખતા નથી, તેના પરિવારના લોકોને માત્ર ઓળખતા હતા. અને જે રીતે સવારે 5 વાગે પોલીસના 100 જવાનો પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કરતા સમગ્ર વિસ્તારમાં એક સમય માટે ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ પહોંચી છે અને આ મામલે ગાંધીનગરની ટીમ સાથે સુરત પોલીસ જોડાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જોકે 25 વર્ષના યુવકને લાવ્યા બાદ છેલ્લા 2-2.5 કલાકથી તેની પૂછપરછ ચાલી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક પછી એક અધિકારી કર્મચારીઓ પૂછપરછ પછી બહાર આવી રહ્યા છે, પછી પાછા અંદર જઈ રહ્યા છે, તેના સગા સંબંધીઓને બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કે 15 ઓગસ્ટ પહેલાં જે પ્રકારનું કનેક્શન સુરત સામે આવ્યું છે તેને લઈને હવે કહી શકાય કે મોટા ખુલાસા થઈ શકે. મોટી કોઈ ગતિવિધિ ની જાણકારી પોલીસને મળી હતી, કારણ કે આ જે વ્યક્તિ છે તે 2021થી એટીએસની રડારમાં હતો અને જ્યારે તેને આજે સવારે 5 વાગ્યા બાદ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે અને કહી શકાય કે તેની જે રીતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેને લઈને ટૂંક સમયમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. જોકે કર્ણાટકમાં પકડાયેલું ISI નું જે મોડ્યુલ છે તેના સીધા કનેક્શન સુરત સામે આવ્યા છે. એટલે કે આ આરોપી જેની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછમાં હજુ અન્ય કનેક્શનો સામે આવે તો નવાઈની વાત નથી હતી. બિલકુલ કીર્તેશ, કહી શકાય કે અગાઉ રાજકોટ અને ભરૂચમાંથી પણ ISIS ના મોડ્યુલ પકડાઈ ચૂક્યા છે. લોન વુલ્ફ એટેક સુધીના પ્રયાસોનો પણ ખુલાસો થયો છે. એટલે જ્યારે અત્યારે આ જલીલની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મહત્વના ખુલાસાઓ પણ ક્યાંક ને ક્યાંક થઈ શકે છે. આની પાછળ હજી કેટલા લોકોની સંડોવણી છે અને શું કરવા માંગતા હતા એ બાબતની પણ ક્યાંક ને ક્યાંક ખુલાસો થઈ શકે છે. અત્યારે જે પૂછપરછ ચાલી રહી છે, શું લાગી રહ્યું છે આ પૂછપરછ ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી આ સમગ્ર મામલે વિગતો બહાર આવશે? બિલકુલ, જે રીતે હેતવી સવારે 5 વાગે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જલીલ મુલ્લા નામના યુવકને જ્યારે લાવવામાં આવ્યો છે, છેલ્લા 2.5 કલાકથી તેની પૂછપરછ ચાલી રહી છે ત્યારે કહી શકાય કે સૌથી મોટું કનેક્શન સામે આવ્યું છે. કારણ કે હું હેતવી બીજી એક વાત યાદ કરવા કે જલીલ મુલ્લા જ્યાં આગળ રહેતો હતો ત્યાંથી 500 મીટર દૂર જ રહેતા એક યુવકને આજથી 3 વર્ષ પહેલાં જ એટીએસએ પકડ્યો હતો અને તેની સાથે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો તે યુવકની સંડોવણી હતી. એટલે કે ભૂતકાળમાં આ વિસ્તારમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે 15 ઓગસ્ટને લઈને આ લોકો કોઈક પ્લાન કરતા હોય તેવી વિગતો એટીએસ અને NIAને મળી હતી અને NIA અને ATS દ્વારા જે સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. જો કે આ વ્યક્તિ 2021થી જ ATSની રડારમાં હતો, સતત તેના પર મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે આજે સવારે જે રીતે તેની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછમાં અનેક નવા કનેક્શનો ખુલે તેવી આશંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે અત્યારે NIA અને ATS દ્વારા જે રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે, જે જલીલ મુલ્લા છે જેની વિગતોના આધારે જે વિગત આપવામાં આવે છે ત્યાં આગળ પણ અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવી
આવ્યા છે, એટલે કે મોડી સાંજ સુધી આ વ્યક્તિની પૂછપરછ ચાલે તેવી શક્યતાઓ છે અને તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા અને આંતરિક કનેક્શનો બહાર નીકળે તેવી પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હેતુ બિલકુલ કરીતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીંયા ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવે છે. 15 ઓગસ્ટ પહેલા સુરતમાં એનઆઈએ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે અને આઈએસઆઈએસ મોડ્યુલના તાર સુરત સુધી પહોંચ્યા હોવાની આ વિગત સામે આવે છે.